નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું જિગ્નેશ વાઘેલા હું તમને એકાઉન્ટ પાર્ટ 2 પ્રકરણ નંબર 5 હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણનો અભ્યાસ કરાવી રહ્યો છું જેમાં આપણે અગાઉના વિડિયો અથવા તો એમ કહી શકો કે અગાઉના લેક્ચરોની અંદર મેં તમને જુદા જુદા ગુણોત્તરોનો અભ્યાસ કરાવ્યો છે હવે આજે એક નવા ગુણોત્તર સાથે ફરી મળી રહ્યા છીએ તો જેમાં કાર્યશીલ મૂડીનો ઉથલો એનો અભ્યાસ કરવાનો છે તો કે કાર્યશીલ મૂડીનો ઉથલો મળે કઈ રીતે તો કે વેચાણ ભાગ્યા કાર્યશીલ મૂડી અથવા વેચેલ માલની પડતર ભાગ્યા કાર્યશીલ મૂડી પહેલા સૂત્રની અંદર વાત કરવામાં આવે તો કે પહેલું સૂત્ર એવું છે કે વેચાણ ભાગ્યા કાર્યશીલ મૂડી વેચાણ એટલે કુલ વેચાણ ધ્યાનમાં લેવાનું પણ જો વિદ્યાર્થી મિત્રો રકમની અંદર તમને વેચાણ પરત આપવામાં આવ્યું હોય તો ચોખ્ખું વેચાણ લેવું પડે ચોખ્ખું વેચાણ કેમ મળે તો કે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરવાથી ચોખ્ખું વેચાણ મળે પણ સૂત્રમાં તો વેચાણ શબ્દ જ લખવાનો ચોખ્ખું વેચાણ એવો શબ્દ લખવાનો નહીં આગળ વાત કરીએ કાર્યશીલ મૂડી કઈ રીતે મળે તો કે કાર્યશીલ મૂડી અગાઉના વિડિયો લેક્ચર ની અંદર આપણે શીખી ગયા કાર્યશીલ મૂડી ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા કરવાથી આપણને મળે છે હવે એના અથવામાં બીજું સૂત્ર છે વેચેલ માલની પડતર છેદમાં કાર્યશીલ મૂડી તો વેચેલ માલની પડતર ક્યારે વપરાય આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરાય એની વાત કરવામાં આવે તો કે વેચાણ આપેલ ન હોય કે આપેલ માહિતી પરથી વેચાણ શોધી શકાય તેમ ન હોય ત્યારે વેચેલ માલની પડતરના આધારે ગણતરી કરવી એટલે કે વેચાણ શોધી શકાય તેવી કોઈ માહિતી જ ન હોય અને માત્ર વેચેલ માલની પડતર અંગેની જ માહિતી હોય ત્યારે વેચેલ માલની પડતર વાળું સૂત્ર લેવાનું તો પ્રશ્ન છે વેચેલ માલની પડતર કેમ મળે તો અગાઉના લેક્ચરોની અંદર વેચેલ માલની પડતર કેમ મળે એનો અભ્યાસ કરી ગયા ફરી વખત એક વખત એની માહિતી આપું તો કે વેચેલ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક એની વાત આપણે અગાઉના લેક્ચરોની અંદર કરેલી છે તો એનો અભ્યાસનો ઉપયોગ અહીંયા થશે કાર્યશીલ મૂડીની મેં આગળ પણ વાત કરી હતી કે કાર્યશીલ મૂડી મળે કઈ રીતે તો કે કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા અને કાર્યશીલ મૂડી કહેવાય ચાલુ મિલકતો એટલે શું તો કે જેની કિંમત 12 મહિનાની અંદર રોકડમાં રૂપાંતર થઈ શકતી હોય અને ચાલુ દેવા એટલે શું તો કે જેનું દેવું 12 માસની અંદર ચૂકવવું પડે આ બાબતનો અભ્યાસ ધોરણ 11 માં એકાઉન્ટ પાર્ટ 1 પ્રકરણ નંબર 1 ની અંદર આપણે પારિભાષિક શબ્દમાં ચાલુ મિલકત અને ચાલુ દેવા આવી ગયો છે એટલે અહીં બહુ એની ડિટેલમાં ચર્ચા કરવામાં આવી નથી તો આ બાબત આપણે સમજ્યા હવે આના દાખલા અને પ્રેક્ટિસ કઈ રીતે કરાય એનો આપણે અભ્યાસ કરીએ ઉદાહરણ 26 પેજ નંબર 239 હેદર કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે કાર્યશીલ મૂડીનો ઉથલો ગણ રકમમાં વિગત જોઈએ કુલ વેચાણ વેચાણ પર ચાલુ મિલકતો ચાલુ દેવા રકમની અંદર આપણે સૂત્ર જાણીએ તો કે વેચાણ છેદમાં કાર્યશીલ મૂડી તો વેચાણ કેટલું તો કે 22,20,000 પણ રકમ અહીં જોવા જઈએ તો કે વેચાણ પરત પણ આપ્યું છે 20,000 તો અહીંયા આગળ વેચાણમાં 22,20,000 માંથી 20,000 બાદ કરીને જે રકમ આવે એ રકમ સૂત્રની અંદર મૂકીશું ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરો એટલે કાર્યશીલ મૂડી મળશે તો આ વિગતોનો ઉપયોગ કરી હવે જવાબ કઈ રીતે ગણાય એને જરા જોઈ લઈએ જવાબ તો રકમમાં આપણી પાસે શું માંગ્યું તો કે ભાઈ કાર્યશીલ મૂડીનો ઉથલો તો એડિંગ બાંધવાનું
કાર્યશીલ મૂડીનો ઉથલો. તો ભાઈ કાર્યશીલ મૂડીનો ઉથલાનું સૂત્ર શું? તો કે વેચાણ છેદમાં કાર્યશીલ મૂડી. દાખલાની રકમમાં આપણી પાસે વેચાણ છે, પણ તદુપરાંત આપણને વેચાણ પરત પણ આપેલું છે, માટે આપણે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરીને જે રકમ આવશે એની કિંમત આપણે અહીંયા સૂત્રમાં મૂકવી પડશે. તો આપણે એની સાઈડમાં ગણતરી બતાવી રહ્યા છીએ કે ભાઈ વેચાણની ગણતરી. તો કે ભાઈ આપણને રકમમાં કુલ વેચાણ આપ્યું, તો કે કુલ વેચાણ કુલ વેચાણ કેટલું? તો કે 22,20,000 માઇનસ વેચાણ પરત માઇનસ વેચાણ પરત 20,000. તફાવત કેટલો આવ્યો? તો કે 22,00,000. આ શું કહેવાય? વેચાણ. હવે કાર્યશીલ મૂડીની જરૂર પડશે, તો એડિંગ બાંધશુ કાર્યશીલ મૂડીની ગણતરી. તો ભાઈ કાર્યશીલ મૂડી મળે કઈ રીતે? તો કે ભાઈ ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરો એટલે આપણને કાર્યશીલ મૂડી મળે. રકમમાં જોવા જઈએ તો કે ચાલુ મિલકતો આપણને આપી કેટલી? 6,00,000 માઇનસ ચાલુ દેવા. તો કે ભાઈ રકમમાં આપણને ચાલુ દેવા આપ્યા કેટલા? 2,00,000. 6,00,000 માંથી 2,00,000 જાય તો તફાવત કેટલો આવે? 4,00,000. તો આપણી પાસે વેચાણ છે અને કાર્યશીલ મૂડી છે, તો એને સૂત્રમાં કિંમત મૂકીએ. તો કે ભાઈ વેચાણ 22,00,000 ભાગ્યા કાર્યશીલ મૂડી આપણે આવી કેટલી? 4,00,000. તો 22,00,000 ને 4,00,000 વડે ભાગો એ શું આવશે? 5.5. વિદ્યાર્થી મિત્રો, આ 5.5 ની પાછળ વખત શબ્દ લાગશે, બરાબર છે? તો 5.5 વખત. તો અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થયો. હવે નવા દાખલામાં આગળ વધીએ. ઉદાહરણ 27, પેજ નંબર 239. મુસ્તફા કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે કાર્યશીલ મૂડીનો ઉથલો શોધો. એટલે આપણે કાર્યશીલ મૂડીનો ઉથલો શોધવાનો. કાર્યશીલ મૂડી 3,00,000. રકમમાં આપણને સીધે સીધી કાર્યશીલ મૂડી આપી દીધી અને કાર્યશીલ મૂડીની ગણતરી કરવી પડશે નહીં. વેચેલ માલની પડતર 15,00,000, કાચા નફાનો દર 25%. પહેલી નજરે આપણને એમ થાય કે વેચેલ માલની પડતર આપી છે, તો આપણે કાર્યશીલ મૂડીનો ઉથલો વેચેલ માલની પડતરના જ્યારે ગણી નાખીએ. પણ મેં જ્યારે તમને આગળ થિયરી સમજાવી આ ગુણોત્તરની, ત્યારે મેં તમને માહિતી આપી હતી કે જો તમે વેચાણ શોધી ન શકો તો જ વેચેલ માલની પડતરનો ઉપયોગ કરવો. પણ અહીં રકમમાં તમને કાચા નફાનો દર 25% આપ્યો, તો જેના આધારે આપણે વેચાણ શોધી શકીએ. કારણ કે વેચાણનું સૂત્ર આપણે જાણીએ છીએ કે વેચેલ માલની પડતર વત્તા કાચો નફો કરવાથી આપણને મળે છે. તો એના પર આપણે પ્રક્રિયા કરી વેચાણ શોધીશું અને ત્યારબાદ સૂત્રમાં કિંમત મૂકીને એનો જવાબ મેળવીશું.
તો હવે ચાલો જોઈએ કે કઈ રીતે તેની ગણતરી થશે. ધ શું શોધવાનું કીધું તો કે ભાઈ કાર્યશીલ મૂડીનો ઉથલો. અહીંયા લખીશું કાર્યશીલ મૂડીનો ઉથલો. તો ભાઈ કાર્યશીલ મૂડીના ઉથલાનું સૂત્ર શું? તો કે વેચાણ છેદમાં કાર્યશીલ મૂડી. ફરી વખત વાત કરું તો કે વેચેલ માલની પડતર કેમ ન લીધી? કારણ કે આપણે આના પરથી વેચાણ શોધી શકીએ છીએ, માટે વેચેલ માલની પડતરનું સૂત્ર આપણે લીધું નથી. તો વેચાણ મળે કઈ રીતે? તો આપણે સાઈડમાં ગણતરી બતાવીશું વેચાણની ગણતરી. વેચાણની ગણતરી તો ભાઈ દાખલાની રકમમાં આપણને વેચેલ માલની પડતર આપી છે. તો કે વેચેલ માલની પડતર 15 લાખ, એમાં કાચો નફો પ્લસ કરવાથી આપણને વેચાણ મળે. તો આપણે અહીં લખ્યું છે વત્તા કાચો નફો, પણ અહીંયા કાચા નફાનો દર આપ્યો 25%. એટલે આપણે અહીંયા કૌંસમાં બતાવ્યું 25%. તો આ કાચા નફાનો દર વેચાણ પર હોય, એટલા માટે આપણે વેચેલ માલની પડતર માં કાચો નફો કઈ રીતે મળે એની ગણતરી કરીશું. તો કે અહીંયા લખીએ તો કે ધારો કે વેચાણ 100 રૂપિયા, એમાંથી આપણે કાચો નફો બાદ કરીએ માઇનસ કાચો નફો 25%, તો 100 ના 25% કેટલા થાય? તો કે ભાઈ 25 થાય. 100 માંથી 25 બાદ કરો એટલે કેટલું આવે? 75. તો આ 75 ને શું કહેવાય? તો કે વેચેલ માલની પડતર. કારણ કે આપણે જાણીએ છીએ કે વેચાણમાંથી કાચો નફો બાદ કરીએ એટલે આપણને વેચેલ માલની પડતર મળે. હવે આપણે સૂત્રમાં 83 માંડીને આગળ વધીશું. તો કે વેચેલ માલની પડતર થોડે દૂર કાચો નફો. તો ભાઈ વેચેલ માલની પડતર 75, ત્યારે કાચો નફો કેટલો? 25. વેચેલ માલની પડતર કેટલી? 75, ત્યારે કાચો નફો કેટલો? 25. આપણને વેચેલ માલની પડતર કેટલી આપી? 15 લાખ. કે કાચો નફો કેટલો? તો નીચે આપણે એની ગણતરી બતાવીએ. 15 લાખ ગુણ્યા 25, 15 લાખ ગુણ્યા 25 ભાગ્યા 75. તો કેલ્ક્યુલેટરની મદદથી તમે 15 લાખ ગુણ્યા 25 ભાગ્યા 75 કરશો એટલે 5 લાખ આવશે. અને આ 15 લાખમાં 5 લાખ ઉમેરો એટલે 20 લાખ આવે. અને આ 20 લાખને આપણે શું કહેશું? વેચાણ કહેશું. વિદ્યાર્થી મિત્રો, આ ગણતરી ખાસ જોવી કે કઈ રીતે આપણે કાચો નફો 5 લાખ લાવ્યા, એ બાબતમાં ખાસ ધ્યાન રાખીને ગણતરી કરજો. આગળ તો હવે સૂત્રમાં કિંમત મૂકી દેશું. તો કે વેચાણ કેટલું? તો કે 20 લાખ. કાર્યશીલ મૂડી કેટલી? 3 લાખ. તો 20 લાખ ભાગ્યા 3 લાખ. તો કે 20 લાખ ભાગ્યા 3 લાખ કરો એટલે 6.66 જેવું આવે. જેને આપણે રાઉન્ડ અપ કરીએ એટલે 6.67 વખત એમ લખાશે. તો
આગળ આ દાખલો પૂર્ણ થયો. હવે એમાં નવા દાખલા સાથે આગળ વધીએ. દાખલા નંબર 17 પેજ નંબર 248 સર્વ કંપની લિમિટેડની નીચેની વિગતો પરથી કાર્યશીલ મૂડીનો ઉથલો અથવા તો ચલન દર એટલે કાર્યશીલ મૂડીનો ઉથલો કે કાર્યશીલ મૂડીનો ચલન દર જે બંનેનો અર્થ એક જ થશે ગણો. પણ વધારાની માહિતી તરીકે એવું કીધું કે વેચાણ અને વેચેલ માલની પડતરના આધારે ગણો એટલે બંને પદ્ધતિથી તમારે તેને કાર્યશીલ મૂડીનો ઉથલો ગણીને આપવાનો છે. તરકમમાં જોઈએ વિગત શું આપી. વેચેલ માલની પડતર કાચો નફો બિનચાલુ મિલકતો ચાલુ મિલકતો બિનચાલુ દેવા અને ચાલુ દેવા. પહેલી વાત કરીએ તો કે સૌ પ્રથમ જે વિગત વધારાની છે જે આપણને આ દાખલામાં ઉપયોગી નથી ત્યાં આપણે ક્રોસની નિશાની કરી દઈએ. જેમ કે બિનચાલુ મિલકતો, જેમ કે બિનચાલુ દેવા, આ બંને વિગતો આપણા માટે આ દાખલામાં નકામી છે. હવે વેચાણના આધારે કીધું તો કે વેચેલ માલની પડતરમાં આપણે કાચો નફો પ્લસ કરીએ એટલે આપણને વેચાણ મળી જશે. પણ કાર્યશીલ મૂડી અગાઉની જેમ અગાઉના દાખલાની જેમ આપણને ડાયરેક્ટ આપી નથી, તમે ગોતવી પડશે, મેળવવી પડશે. તો કે કાર્યશીલ મૂડીનું આપણે સૂત્ર જાણીએ છીએ કે ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરીએ તો આપણી પાસે ચાલુ મિલકતો છે અને ચાલુ દેવા પણ છે. આ બેનો તફાવત આપણી માટે કાર્યશીલ મૂડી થાય છે. હવે મેં આ તમને સમજાવ્યું, હવે પ્રેક્ટિકલ કઈ રીતે ગણાય જે જરા આપણે જોઈ લઈએ. આમાં આપણને બંને પદ્ધતિએ માંગ્યું છે એટલે આપણે અહીંયા પહેલા એક ક્રમ આપીશું કે ભાઈ આપણે કાર્યશીલ મૂડીનો ઉથલો વેચાણના આધારે લઈએ છીએ. એટલે એક નંબરમાં આપણે લખશું કાર્યશીલ મૂડીનો ઉથલો, કૌંસમાં આપણે લખીશું. પહેલા આપણે કેના આધારે લેવું છે તો કે વેચાણના આધારે, તો અહીંયા લખીએ વેચાણના આધારે. તો અહીંયા આગળ આપણે કાર્યશીલ મૂડીના ઉથલાનું સૂત્ર વેચાણના આધારે જે છે એ લખવું પડશે. તો કે ભાઈ કાર્યશીલ મૂડીનો ઉથલો વેચાણના આધારે જોઈએ તો કે વેચાણ છેદમાં કાર્યશીલ મૂડી. તો દાખલાની રકમમાં વેચાણ આપ્યું નથી તો આપણે વેચાણ મેળવવું પડશે. તો સાઈડમાં આપણે એની ગણતરી કરીશું. તો કે ભાઈ વેચાણની ગણતરી, તો ભાઈ વેચાણ મળે કઈ રીતે? આમાં આપેલી માહિતીના આધારે જોવા જઈએ તો કે વેચેલ માલની પડતરમાં કાચો નફો ઉમેરવાથી વેચાણ મળે છે. તો ગણતરી કરીશું વેચેલ માલની પડતર 32 લાખ વત્તા કાચો નફો 8 લાખ, ટોટલ 32 લાખ ને 8 લાખ પ્લસ 40 લાખ. તો આપણને આ શું મળ્યું? વેચાણ. હવે આપણે શું જોવે છે? કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડીનું સૂત્ર આપણે દરેક જણ જાણીએ છીએ કે ભાઈ ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરીએ. તો રકમમાં જો ચાલુ મિલકતો છે અને ચાલુ દેવા પણ છે તો આપણે સાઈડમાં ગણતરી કરીએ. કાર્યશીલ મૂડીની ગણતરી, કાર્યશીલ મૂડીની ગણતરી, તો ભાઈ કાર્યશીલ મૂડી મળે કઈ રીતે? તો કે ચાલુ મિલકતો
रकम में जो तो के चालू मिलकत तो अपन आप ही कितनी 5 लाख तेमती अपने चालू देवा बाद करेंगे माइनस चालू देवा अपन ने रकम में अल्पा कितना 3 लाख 5 लाख माधी 3 लाख बाद करता जे तफावत 2 लाख है वो जेने अपने सू कैसे कार्यशील मूड़ी तो अबे इन्हें सूत्र में कीमत मुक्की है वेचान तो भाई गणतरी करी दे मुझे 40 लाख कार्यशील मूड़ी गणतरी करी दे मुझे 2 लाख कैलकुलेटर की मदद थी 40 लाख भाग्या 2 लाख इतने सुम आवे चे 20 वक्त आएगा वेचान ना आता है कार्यशील मूड़ी ना उठलानो जवाब दियो विद्यार्थी मित्रों जेनी जवाब नहीं पाचर जे शब्द लागू पड़तो हो ए शब्द लखो फरजियात छे ए बाबत नु ध्यान रखसो હવે આને આધારમાં આપણે કેના આધારે કીધી તો કે વેચેલ માલની પડતરના આધારે તો બે નંબર કાર્યશીલ મૂડીનો ઉદલો કૌંસમાં આપણે કેના આધારે ગણવાનું છે રકમ આપ્યું છે વેચેલ માલની પડતરના આધારે તો વેચેલ માલની પડતરના આધારે કાર્યશીલ મૂડીનો ઉપલો શોધવાનો હોય તેનું સૂત્ર વેચેલ માલની પડતર ભાગ્યા કાર્યશીલ મૂડી તો ભાઈ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની રકમમાં ડાયરેક્ટ વેચેલ માલની પડતર આપેલી છે તો કે વેચેલ માલની પડતર 32 લાખ કાર્યશીલ મૂડી વિદ્યાર્થી મિત્રો આપણે કાર્યશીલ મૂડીની પણ ગણતરી કરી તો કે ભાઈ કાર્યશીલ મૂડી છે કેટલી તો કે 2 લાખ ભાગ્યા 2 લાખ 32 લાખ ભાગ્યા 2 લાખ કેલ્ક્યુલેટર ની મદદ થી કરીએ તો 16 આવે પણ એની પાછળ શબ્દ લાગે વખત તો આ દાખલો વેચેલ માલની પડતરના આધારે પૂર્ણ થયો તો આ બંને રીતનો ઉપયોગ કરો તો કે ભાઈ વેચાણના આધારે અને વેચેલ માલની પડતરના આધારે કીધું હોય તો બંને રીતનો ઉપયોગ કરી જવાબ આપવો પડે આગલા દાખલામાં કીધું નહોતું માટે આપણે વેચાણના આધારે જ ગણ્યું હતું આ દાખલામાં કીધું છે કે વેચેલા અને વેચેલ માલની પડતરના આધારે ગણો એટલે આપણે બંને રીતનો ઉપયોગ કર્યો છે તો હવે નવા દાખલામાં આપણે આગળ વધીએ ઉદાહરણ 28 પેજ નંબર 240 મહમંદી કંપની લિમિટેડની નીચેની વિગતોના આધારે કાર્યશીલ મૂડીનો ઉથલો ગણો આપણને શું માંગ્યું તો કે કાર્યશીલ મૂડીનો ઉથલો તો ભાઈ વિગતમાં શું આવ્યું એની જરા નજર નાખી દઈએ કુલ મિલકતો બિન ચાલુ મિલકતો કુલ દેવા બિન ચાલુ દેવા અને વેચાણ તો પહેલી વસ્તુ તો અહીં ક્લિયર થઈ ગઈ કે આપણે કાર્યશીલ મૂડીનો ઉથલો વેચાણના આધારે શોધીશું કારણ વેચાણ આપણને આપ્યું છે પણ કાર્યશીલ મૂડી મેળવવા માટે ની વિગતો આપણને આપી છે તો કે ભાઈ કુલ મિલકતો બિન ચાલુ મિલકતો આપી તો ભાઈ આપણે કાર્યશીલ મૂડીના સૂત્રમાં ચાલુ મિલકતો જોવે તો કે કુલ મિલકતોમાંથી બિન ચાલુ મિલકતો બાદ કરવાથી ચાલુ મિલકતો મળે કુલ દેવા અને બિન ચાલુ દેવા બીજું શું દેવે તો કે ચાલુ દેવા કુલ દેવામાંથી બિન ચાલુ દેવા બાદ કરીએ એટલે ચાલુ દેવા મળે અને ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા આપણે બાદ કરીએ એટલે આપણને કાર્યશીલ મૂડી મળે હવે જોઈએ અને પ્રેક્ટિકલ કઈ રીતે ગણાય એ જરા આપણે નજર નાખી દઈએ જવાબ
શું શોધવાનું છે આપણે? તો કે ભાઈ કાર્યશીલ મૂડીનો ઉતલો, તો લખવાનું કાર્યશીલ મૂડીનો ઉતલો. તો ભાઈ કાર્યશીલ મૂડીનો ઉતલો કઈ પદ્ધતિથી ગણીશું? વેચાણ કે વેચેલ માલની પડતર? તો કે વેચાણના આધારે. કેમ વેચાણના આધારે? તો કે દાખલાની રકમમાં આપણને વેચાણ આપ્યું છે માટે. તો વેચાણ છેદમાં કાર્યશીલ મૂડી. તો રકમમાં આપણને વેચાણ આપેલું છે એટલે વેચાણની કોઈ ગણતરી આવશે નહીં. આપ્યું શું નથી? તો કે ભાઈ આપણને કાર્યશીલ મૂડી આપી નથી. તો આપણે ભાઈ કાર્યશીલ મૂડીની ગણતરી કરવી પડશે. તો સાઈડમાં ગણતરી બતાવીશું કાર્યશીલ મૂડીની ગણતરી. તો ભાઈ કાર્યશીલ મૂડી મળે કઈ રીતે? તો કે ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા બાદ કરવાથી. તો આપણે ચાલુ મિલકતની ગણતરી કરીશું. તો અહીંયા બતાવીશું ચાલુ મિલકતો. ચાલુ મિલકતો તો ભાઈ ચાલુ મિલકતો મળે કઈ રીતે? તો કે કુલ મિલકતોમાંથી બિન ચાલુ મિલકતો બાદ. અહીં લખીશું કુલ મિલકતો. તો ભાઈ રકમમાં કુલ મિલકતો આપી કેટલી? તો કે 45 લાખ માઇનસ બિન ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકતો તમે રકમમાં બિન ચાલુ મિલકતો આપી કેટલી? 30 લાખ. તો 45 લાખ માંથી 30 લાખ બાદ કરો તો કેટલું આવ્યું? 15 લાખ. એને આપણે શું કહેશું? તો કે ભાઈ ચાલુ મિલકતો. હવે ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા આપણે શું કરવા પડશે? બાદ. તો અહીંયા આપણે એવો શબ્દ લખીશું બાદ. શું જોવે છે? તો કે ચાલુ દેવા. તો અહીંયા શબ્દ લખીશું ચાલુ દેવા. તો ભાઈ ચાલુ દેવા મળે કઈ રીતે? તો કે ભાઈ કુલ દેવામાંથી બિન ચાલુ દેવા બાદ કરો એટલે આપણને ચાલુ દેવા મળશે. તો અહીંયા બતાવીશું કુલ દેવા. તો ભાઈ કુલ દેવા રકમમાં આપ્યા કેટલા? તો કે 20 લાખ. એમાંથી આપણે શું બાદ કરીશું? તો કે બિન ચાલુ દેવા. તો અહીં લખીશું બિન ચાલુ દેવા. તો ભાઈ બિન ચાલુ દેવા રકમમાં આપ્યા કેટલા? તો કે 10 લાખ. તો 20 લાખ માંથી 10 લાખ બાદ કરો એટલે કેટલું આવ્યું? તો કે ભાઈ 10 લાખ. તો ચાલુ મિલકતો માંથી ચાલુ દેવા એટલે 15 લાખ માંથી 10 લાખ બાદ કરો તો તફાવત કેટલો આવ્યો? તો કે ભાઈ 5 લાખ. તો 5 લાખ ને શું કહેવાય? તો કે કાર્યશીલ મૂડી. ફરી એક વખત જરા નજર લગાવી દઉં, તમને સમજાવી દઉં કે ભાઈ કાર્યશીલ મૂડી આપણને કઈ રીતે મળે છે. તો કે ચાલુ મિલકત માંથી ચાલુ દેવા બાદ કરતા. રકમમાં આપણને ડાયરેક્ટ ચાલુ મિલકત કે ચાલુ દેવા આપ્યા નથી. તો શું આપ્યું છે? તો કે કુલ મિલકતો અને કુલ દેવા, બિન ચાલુ મિલકતો અને બિન ચાલુ દેવા. કુલ દેવામાં અને કુલ મિલકતોમાં બંને પ્રકારની હોય મિલકતો અને દેવા. એટલે કે બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતોનો સમાવેશ કુલ મિલકતોમાં થાય. કુલ દેવામાં બિન ચાલુ દેવા અને ચાલુ દેવા બંનેનો સમાવેશ થાય. તો અહીંયા આપણે શું કહ્યું? તો કે કુલ મિલકતોમાંથી બિન ચાલુ મિલકતો બાદ કરી એટલે આપણને શું મળી ગયું? ચાલુ મિલકતો. કુલ દેવામાંથી બિન ચાલુ દેવા બાદ કરી એટલે કેવા દેવા મળ્યા? ચાલુ દેવા. ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા બાદ કરી એટલે શું મળ્યું? કાર્યશીલ મૂડી. હવે એને સૂત્રમાં કિંમત મૂકી આગળ વધીએ. તો કે વેચાણ, તો કે દાખલાની રકમમાં આપેલું છે 25 લાખ. કાર્યશીલ મૂડી આપણે શોધી. કેટલી શોધી? તો કે 5 લાખ. તો 25 લાખ ભાગ્યા
5 લાખ કરો એટલે જવાબ શું આવ્યો 5 આની પાછળ શબ્દ શું લાગે તો કે વખત 5 વખત તૈયાર આગળ આ દાખલાનો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આપણે શીખ્યા કાર્યશીલ મૂડીના ઉથલાનો ગુણોત્તર હવે ફરી વખત નવા ગુણોત્તર સાથે મળીશું